भावनगर सरकारी इंजीनियर कॉलेज विवाद में आवी छे। प्रिंसिपल ना पुत्र प्रत्ये धृतराष्ट्र समान प्रेम अने मान्यता प्रोफेसरो द्वारा विद्यार्थीओने केटलाय प्रकारनी धमकीओ आपवामां आवे छे। अने शरमजनक बाबत ए छे के विद्यार्थीनीओ कैंटीन संचालकनी सतामणीनो भोग बनी रही छे, छतां आ मुद्दो दबावानो प्रयास करायो छे। चालो जोईए जीईसीना विद्यार्थीओनी व्यथा। भावनगर सरकारी इजनेर कॉलेज आवी विवाद मा। पुत्र प्रेमी प्रिंसिपाल जैम पटेल फसाया छे विवाद मा। सत्ताना जोरे नापास पुत्र ने पास कर्याना आक्षेप। प्रिंसिपालना प्रोफेसर मित्रोनी विद्यार्थीओ पर तानाशाही। सवाल उठावनार ने मार मरावानी धमकी, नापास करवानी धमकी। कैंटीन मा विद्यार्थीनीओ सतामणी अने मानसिक त्रासनो बनी रही छे भोग। कैंटीन संचालक ने छावरवाना आचार्य पर अनेक आक्षेप। जुओ जीसी मा गुंगलाई रहेल विद्यार्थीओनी व्यथा। गुजरातनी बे संस्कारी नगरी वडोदरा अने भावनगर। वडोदरा मा पारुल युनिवर्सिटीना प्रिंसिपाल जयेश पटेल छेड़तीना विवाद मा आव्या अने हाल भावनगरना जीसी कॉलेजना प्रिंसिपाल जयम पटेल बे दोरा उपरवट जईने विवाद मा फसाया छे। ભાવનગરની સરકારી ઇજનેર કોલેજ વિવાદમાં આવી છે, જેમાં જીઈસીના પુત્રપ્રેમી પ્રિન્સિપાલ સાથે કેટલાક માથાભારે નાપાસ કરવાની વિદ્યાર્થીઓને ધમકી આપતા પ્રોફેસર પર સવાલ ઉઠ્યા છે અને સાથે જ જીઈસીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓની સતામણી છેડતી ઉપરાંત મન ફાવે તેમ કેન્ટીન ચલાવતા મહેન્દ્ર પરમારને છાવરવાના પ્રશ્નો ઊભા થયા છે અને આ તમામની વચ્ચે ગુંગળાઈ રહ્યા છે જીઈસીમાં ભણતા વિદ્યાર્થીઓ। जो सवाल उठावशे तो इंटरनल परीक्षा में नापास करवामां आवशे, डिसमिस करी देवाय तेवा अनेक डर साथे विद्यार्थीओ जीवी रह्या छे अने दीकरीओ सतामणीनो भोग बनी छता अभ्यास न बगड़े ते माटे बधुं ज सहन करी रही छे। दोढ मासथी मिनिस्टर कक्षाए रजूआत, शिक्षण मंत्रीने लिखित रजूआत, छता भावनगर सरकारी इजनेर कॉलेजमां कोई ज सुधारो थयो नथी अने आचार्य जयम पटेल अने तेना केटलाक मळतिया प्रोफेसर અને કેન્ટીન કોન્ટ્રાક્ટર મહેન્દ્ર પરમાર મળીને આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। જો કે હાલ કેટલાક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ઘટનાનો ઘટસ્ફોટ કરીને ચોંકાવી દીધા છે। ભાવનગરની જીઈસી કોલેજમાં છેલ્લા 3 માસથી ગર્લ્સ હોસ્ટેલના કોન્ટ્રાક્ટર દ્વારા સતામણી કરવામાં આવેલી તેવી એક વાત બહાર આવે છે। આ અનુસંધાને શિક્ષણ મંત્રી અને જીઈસીના હેડ સુધી ફરિયાદ કરવામાં આવી, સચિવાલયથી અહીંયા તપાસ પણ આવી, પરંતુ આ બાબત અહીંના કોઈ પ્રોફેસરો કે અહીંના પ્રિન્સિપલો મગનું નામ મરી પાડવા માગતા નથી, માત્ર ને માત્ર જવાબ આપે છે। સતત ત્રણ વખત અહીંયા પ્રિન્સિપલને પૂછવામાં આવ્યું, તેમ છતાં કોઈ જાતનો જવાબ આપવા માગતા નથી। ભાવનગર સરકારી ઇજનેર કોલેજમાં અભ્યાસ કરી રહેલી ગર્લ્સ હોસ્ટેલમાં ભણતી વિદ્યાર્થિનીઓએ મેથ સંબંધિત સમસ્યાનો રિપોર્ટ તેમના વોર્ડનને આપેલો તે ચોંકાવનારો મળી આવ્યો છે, જેમાં મેથ ચલાવતા મહેન્દ્ર પરમાર પર સવાલો ઉઠ્યા છે છેડતીના અને તેને છાવરવાનો છેડો આચાર્ય જયમ પટેલ સુધીનો જણાવાઈ રહ્યો છે। આ પત્ર અનુસાર તે પત્ર વાંચવામાં આવી રહ્યો છે જે જીઈસીની આ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓએ લખેલો છે। સરકારી એન્જિનિયરિંગ કોલેજ ગર્લ્સ હોસ્ટેલ ભાવનગર, તારીખ 16/3/2017, વિષય મેથ સંબંધિત સમસ્યા। માનનીય મેડમ, અમે સવિનય સાથે જણાવીએ છીએ કે હાલમાં થયેલ મેથ સંબંધિત સમસ્યા વિશે બધી છોકરીઓએ કરેલ ફરિયાદ નીચે જણાવેલ છે। મહેન્દ્ર અંકલ છોકરીઓને ટચ કરતા હતા, જે અંકલ માટે નોર્મલ હશે પણ અમને પસંદ નહોતું। મહેન્દ્ર અંકલ પહેલા માળ સુધી આવી ગયા હતા, તેમજ બીજા માળે રૂમમાં પણ આવી ગયા હતા। પ્રિન્સિપાલ સર અમને હોસ્ટેલની બાબતમાં મેન્ટલી પ્રેશર આપતા અને એમની વાતમાં કન્વિન્સ કરાવવા માટે પણ પ્રેશર આપતા। મેશ માટે અમને પૂછવામાં આવ્યું નહોતું। અમે જ્યારે ઘરેથી આવ્યા ત્યારે પ્રિન્સિપાલ સરે કહ્યું કે મેશ શરૂ થઈ ગઈ છે અને હવે ત્યાં જ જમવાનું, અને જો ના ફાવે જમવાનું તો એવું પણ કહ્યું કે હોસ્ટેલ છોડીને જતા રહેજો। ભાવનગર સરકારી ઇજનેર કોલેજની ગર્લ્સ હોસ્ટેલની બહેનોએ લખેલો આ પત્ર ખરેખર ખૂબ જ ચોંકાવનારો છે। આ સરકારી ઇજનેર કોલેજ ભાવનગરના પ્રિન્સિપાલ જેમ પટેલ કેન્ટીન સંચાલક મહેન્દ્ર પરમારને શા માટે છાવરે છે? મહેન્દ્ર પરમારને બચાવવામાં આકાશ પાતાળ એક કરે છે,
આખરે મહેન્દ્ર પરમાર જેવા ખરાબ માણસને જેમ પટેલ સર શા માટે છાવરે છે તેવી વિદ્યાર્થીનીઓ ફરિયાદ કરી રહ્યા છે। બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓ પાસે બળજબરીપૂર્વક એવું લખાવવા દબાણ કરે છે કે મહેન્દ્ર પરમાર અને જેમ પટેલ સારા છે તે બાબતે વિદ્યાર્થીઓ જણાવીને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે હાલ મીડિયા સમક્ષ। હમણાં છેલ્લા 2-3 મહિનાથી સરકારી ઇજનેરી કોલેજમાં થઈ રહી સમસ્યાઓ ચર્ચામાં છે, છતાં શા માટે એના માટે કોઈ યોગ્ય પગલાં લેવાના નથી, હજુ સુધી કેમ કોઈ ઇન્કવાયરી આવી નથી। સરકારી ઇજનેરી કોલેજના પ્રિન્સિપાલ જે એમ પટેલ સર વિદ્યાર્થીઓને પોતાની વાતમાં કન્વિન્સ કરાવવા માટે મેન્ટલી પ્રેશર આપે છે, શું તે યોગ્ય છે? એક શિક્ષકના નાતે આવું કામ કરવું યોગ્ય છે? હજુ એક બાબત કે હમણાં થયેલા કેન્ટીન સંચાલક હોસ્ટેલની કેન્ટીન સંચાલક મહેન્દ્રભાઈ દ્વારા હોસ્ટેલની વિદ્યાર્થીઓને છેડતી નિજાણ પ્રિન્સિપાલ સર જે એમ પટેલને જાણ છે, છતાં તેમણે હજુ સુધી કોઈ યોગ્ય પગલાં લીધા નથી। શું પ્રિન્સિપાલ સર અને મહેન્દ્રભાઈ વચ્ચે કોઈ સંબંધ છે? શા માટે પ્રિન્સિપાલ સર મહેન્દ્રભાઈ જેવા માણસને છાવરે છે? અમને તમારા પર વિશ્વાસ છે, અમે તમારા પર વિશ્વાસ કરીને એક ઇન્કવાયરી બોલાવવા માગીએ છીએ કે અમને યોગ્ય ન્યાય મળે। એક તરફ જીસી ના જવાબદાર કર્મચારીઓ તેવું કહી રહ્યા છે કે કોઈ પ્રોફેસર એ ક્યારેય ગર્લ્સ હોસ્ટેલમાં જતા નથી કે કોઈને પણ તેની આજુબાજુ જવા દેવામાં નથી આવતા, ત્યારે એક વિદ્યાર્થીએ જણાવ્યું તે ચોંકાવનારું સામે આવ્યું છે। ગર્લ્સ હોસ્ટેલમાં આચાર્ય જેમ પટેલ અને તેના મિત્ર પ્રોફેસર અઘારાને કેટલીક વાર ગર્લ્સ હોસ્ટેલમાં જમવા જતા જોયેલા છે। એટલે કે કેન્ટીન સંચાલક મહેન્દ્ર પરમાર જે સમયે ગર્લ્સ હોસ્ટેલની અંદર જમવાનું બનાવતા ત્યારે તે જમવા જતા, એટલે કે આ મહેન્દ્ર પરમાર સાથે કંઈક ને કંઈક સંકળાયેલું છે જેમાં વચ્ચે વિદ્યાર્થીનીઓ ગુંગળાઈ રહી છે અને તે સતામણીનો ભોગ બની છે। હા, એમાં એ વાતમાં ઘણી સાચી છે। પ્રિન્સિપાલ છે ને એક વીકમાં લગભગ 3-4 દિવસ એ ને અઘારા સાહેબ બે છે ને ત્યાં જમવા જતા મેસમાં, એ ગેટની નજીક પણ આવે ને તો પણ એમની પાસે એન્ટ્રી કરાવવું, નજીક પણ નહીં આવે એટલી હદે અમે સ્ટ્રિક્ટ રહ્યા છે। જીસીની ગર્લ્સ હોસ્ટેલમાં કેટલીક દીકરીઓ સાથે મેસ સંચાલક મહેન્દ્ર પરમાર અને તેના કોઈ માણસો દ્વારા સતામણી કરવામાં આવી હતી અને તે અંગે વિદ્યાર્થીનીઓએ વોર્ડન વિશ્વા દવેને લેખિતમાં જણાવ્યું, ત્યારે તાત્કાલિક પ્રિન્સિપાલને વોર્ડન વિશ્વા દવેએ જણાવ્યું અને આ પ્રિન્સિપાલે પગલાં લઈ જવાબદાર કોઈ એક જ માણસને હટાવ્યો, પરંતુ મેસ સંચાલક મહેન્દ્ર પરમારને હટાવવાની માંગણી ઘણા સમયથી થાય છે, તે હજુ પૂરી નથી થતી અને તેને નથી હટાવાતો। સાંભળો શું કહે છે વોર્ડન વિશ્વા દવે, તે કંઈક ને કંઈક બન્યું છે તે ચોક્કસ જણાવી રહ્યા છે। કેટલીક દીકરીઓ ફરિયાદ હતી શું કહે મેસ વાળા સામે, અને એ ફરિયાદ આપણે લેખિતમાં પ્રિન્સિપલ સાહેબને કરી હતી, બરોબર ને, તેમની વાત કરી હતી, એ ફરિયાદનો નિવડો આવ્યો નથી, એ થોડા આવી ગયો એમ એ માટે આજે હોસ્ટેલનો ગેટ હોય સપોઝ અહીંયા એની અંદર કોઈ મેલ ફેકલ્ટી ના આવે, ફેકલ્ટી શું કોઈ પણ તમે જાઓ તો બી એન્ટ્રી કરવી પડે પછી આવે, અમે આમના માટે એવા રેગ્યુલેશન્સ રાખ્યા છે કે ઇવન એ ગેટની નજીક પણ આવે ને તો પણ એમની પાસે એન્ટ્રી કરાવવું, નજીક પણ નહીં આવે એટલી હદે અમે સ્ટ્રિક્ટ રહ્યા છીએ અને સતત ગર્લ્સના કોન્ટેક્ટમાં છીએ કે બીજી કાંઈ પ્રોબ્લેમ એક્સ વાય ઝેડ પ્રોબ્લેમ આ થયું પછી જે બી કમ્પ્લેન આવીને એટલે મારા ખ્યાલથી એક જ કલાકની અંદર વી હેવ સોલ્વ
ભાવનગર સરકારી ઇજનેર કોલેજ ની અંદર કંઈક ને કંઈક ઘટના બની છે, પરંતુ તેને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને કંઈક બન્યું હોય તેવું કર્મચારીઓ પણ સ્વીકારી રહ્યા છે. હાલ આજે કેન્ટીનનો સંચાલક છે મહેન્દ્ર પરમાર, તેના પર અનેક આક્ષેપ થયા છે, છેડતીના સવાલો ઊભા થયા છે, ત્યારે તે બાબતે વિટકોસ ન્યૂઝની ટીમે તેની પણ મુલાકાત કરી છે, પરંતુ તે હાલ સાચું નથી બોલી રહ્યો અને પોતાનો બચાવ કરી રહ્યો છે. ભાવનગરની જીએસી કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલની દીકરીઓ રહે છે અને અહીંયા અભ્યાસ કરે છે, જેઓ હોસ્ટેલમાં રહે છે. આ હોસ્ટેલના કોન્ટ્રાક્ટર મહેન્દ્રભાઈ પરમાર આપણી સાથે છે અને અગાઉ કેટલીક દીકરીઓએ કોઈ ત્યાં હોસ્ટેલનામાં જે મેસ દ્વારા જાતીય સતામણી કરવામાં આવેલી, આ અંગે વોર્ડનને ફરિયાદ પણ કરવામાં આવેલી, પરંતુ હજુ સુધી પ્રિન્સિપાલ તેમજ ત્યાંના પ્રોફેસર અને વોર્ડન દ્વારા ફીદી મૌન રાખવામાં આવી રહ્યું છે તે ખબર નથી. આપણે પૂછીએ મહેન્દ્રભાઈને કે આ બાબત તમે શું જાણો છો. મહેન્દ્રભાઈ, તમે આ બાબત શું જાણો છો? કંઈ ફરિયાદ આમાં કોઈ વસ્તુ મારી કાંઈ છે જ નહીં. આપણે કોઈની છેડતી કરી નથી અને કાંઈ ઓલું કર્યું નથી. ને હું મારી બે દીકરીઓ લઈને જ ત્યાં હલાવતો હતો. ફરિયાદ આવી હતી કરી? ના, કોઈ ફરિયાદ આવી નથી. કોઈએ મને સૂચનાય નથી આપી, કાંઈ નથી આપ્યું. એ બાબત તેઓ પોતે નિર્દોષ હોવાનું કહે છે, પણ ખરેખર આ હોસ્ટેલમાં કંઈક થયું છે, કારણ કે છેક મિનિસ્ટરી સુધી અહીંથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પત્ર લખેલા છે, તેની તપાસ પણ ગાંધીનગરથી અહીંયા સચિવાલય કક્ષાએથી પ્રિન્સિપાલ પાસે આવી છે, પરંતુ હજુ સુધી પ્રિન્સિપાલ પટેલ મગનું નામ મરી પાડતા નથી. હવે જોઈએ જીસીના આચાર્ય જેમ પટેલનો ધૃતરાષ્ટ્ર સમાન પુત્ર પ્રેમનો મુદ્દો. એક તરફ વિદ્યાર્થીઓ પોતાનું કરિયર બનાવવા માટે રાત દિવસ એક કરી તંતોડ મહેનત કરતા હોય છે, તો બીજી તરફ જીઈસીના પ્રિન્સિપાલ જેમ પટેલ સત્તાના જોરે પોતાના પુત્રને પાસ કરાવે છે. જુઓ, આ છે તેના કેટલાક પુરાવા. સ્થાનિક પરીક્ષામાં તેના પુત્રને એન્જિનિયરિંગ ગ્રાફિક્સમાં પહેલા 15 માર્ક્સ આવ્યા અને પરિણામ જાહેર થયું. જુઓ, તે ફેલ થયો. આ ત્યારે લેવાયેલો સ્ક્રીનશોટ અને ફેલ થતાં જ તેના માર્ક 11:55 વાગ્યે સુધારાઈને 26 કરી દેવામાં આવ્યા. જુઓ આ તેનો બીજો પુરાવો. અને સાથે ટ્રિપલ ઈના સબ્જેક્ટમાં 21 માર્ક આવેલા તે સુધારી 26 કરી દેવાયા. અને આ કી માત્ર જીઈસીના પ્રિન્સિપાલ તેમજ પરીક્ષા સંચાલક પાસે જ હોય છે. તો શું સત્તાના જોરે આવું પુત્રપ્રેમ માટે પગલું લેવાનું? તેવા અનેક વિચારો વિદ્યાર્થીઓને માનસિક રીતે હાલ નબળા પાડી રહ્યા છે જીઈસી કોલેજમાં. માર્ક્સના કારણે એક પ્રોબ્લેમ હતો, એમને ઇન્ટરનલમાં એક્સ્ટ્રા માર્ક્સ નાખી દીધા હતા એમને. અને બીજો આ ગર્લ્સનો ઇસ્યુ હતો. એક અમે પરીક્ષામાં રાત દિવસ મહેનત કરીએ છીએ અને મિડ સેમેસ્ટરમાં પ્રિન્સિપલ જે એમના છોકરાના માર્ક્સમાં વધારો કર્યો છે, શું તે યોગ્ય છે? જેનો પ્રૂફ જીટીયુમાં રજૂ કરેલ છે. એમને ઇન્ટરનલમાં 15 માર્ક્સના 26 માર્ક કરેલા છે, એટલે થોડાક માર્કમાં ઇન્ક્રીમેન્ટ કરેલો છે એમને. ન કરવાનું જે હતું ને એ કર્યું હતું. એ કોણ? એ વ્યક્તિ કોણ? તમારા પ્રિન્સિપલ છે. પ્રિન્સિપલ કોણ? એના છોકરા માટે. હા, એનો છોકરો અગાઉ કંઈ ફેલ થયેલો? શેમાં ફેલ થયેલો? એ તો ટ્રિપલીમાં ફેલ થયેલો હતો. ટ્રિપલીમાં ફેલ થયો અને આમાં પાછો એ ડબલ એગ્રે. ડબલ એગ્રે. એનું કારણ શું તમને એવું લાગે છે કે ખરેખર શિક્ષકોને દ્વારા પ્રિન્સિપલે દબાણ કર્યું છે એવું લાગે? માની કંઈ હા એવું હોઈ શકે. જીઈસીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એ પણ જણાવ્યું કે જે વિષયમાં માર્ક સુધારવામાં આવ્યા છે, ફેલમાંથી પાસ કરાયો છે, તો બીજા અન્ય વિષયમાં માર્ક ઉમેર્યા પણ હોઈ શકે છે. સાથે પ્રોફેસરને માર્ક ઉમેરવા માટે પ્રિન્સિપાલ જેમ પટેલે દબાણ કર્યું હોય તેવું પણ બની શકે છે. પરંતુ જે રીતે વિદ્યાર્થીઓ મહેનત કરી માર્ક લાવી રહ્યા છે તેનો શું વાંક? શું આચાર્યના દીકરા હોવાથી લાગવગ કરી આવી રીતે અન્ય વિદ્યાર્થીના ભવિષ્યને ભાંગવાનું? હાલ જીઈસી કોલેજના વિદ્યાર્થીઓનું મનોબળ ભાંગી ગયું છે. ભાવનગરની જીઈસી કોલેજની અંદર છેલ્લા 3 માસથી હોસ્ટેલની અંદર જે મેસ સંચાલક છે, જે ગર્લ્સ હોસ્ટેલમાં મેસ સંચાલક મહેન્દ્ર પરમાર છે, તેને જાતીય તેના ગ્રુપમાં કોઈ માણસ દ્વારા અથવા તેના દ્વારા અથવા તેના કોઈ માણસો દ્વારા
જાતીય સતામણી કરવામાં આવેલી. આ અનુસંધાને ગર્લ્સ હોસ્ટેલની કેટલીક દીકરીઓએ ફરિયાદ પણ કરેલી. વોર્ડન પાસે આ ફરિયાદ ગઈ હતી. વોર્ડન દ્વારા પ્રિન્સિપાલને ફરિયાદ કરવામાં આવેલી. તમામ ગર્લ્સોએ લેખિતમાં સહી કરેલી છે અને આ લેટર ગાંધીનગર સુધી પહોંચ્યો છે. ગાંધીનગરથી આ અંગે તપાસ પણ આવી, પરંતુ આ તપાસને દબાવી દેવા માટે પ્રિન્સિપાલ અને કેટલાક વિદ્વાન પ્રોફેસરો શા માટે પ્રયત્ન કરી રહ્યા છે તે ખબર નથી. પરંતુ એ અનુસંધાને વિદ્યાર્થીઓને બંને બાજુથી એક તો ઇન્ટરનલ માર્કનો ધમકી મારવામાં આવે છે, બીજી તરફ આ વિદ્યાર્થીઓને નાપાસ કરવાની ધમકી આપવામાં આવે છે. તો ત્રીજી એક વાત કરીએ તો પ્રિન્સિપાલ પોતાના દીકરાને માર્ક રાતોરાત વધારી દે છે. ત્યારે આપણે આ વિદ્યાર્થીઓને પૂછીએ કે ખરેખર આ આ કોલેજમાં તમને કેવી રીતે ધમકાવવામાં આવે છે, ખાસ કરીને આ મહેન્દ્ર પરમારનું શું કારનામા છે? ખાસ કરીને મિત્ર, જે 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 રીતે કોલેજની અંદર જે ગર્લ્સ હોસ્ટેલમાં જે બીપીટીઆઈમાંથી કાઢી નાખેલા જે કોન્ટ્રાક્ટર છે એને રાખવામાં આવ્યો, એની શું ભૂમિકા છે? એમાં પ્રિન્સિપાલ અને મહેન્દ્ર પરમાર બંને એમ ફેલાવે છે કે એને અમે વિદ્યાર્થીઓ જ લઈ આવ્યા છે હોસ્ટેલમાં, કે એ વાત તદ્દન ખોટી છે. એને લઈ આવનાર પ્રિન્સિપાલ પોતે જ છે. મહેન્દ્ર પરમારને અમે કોઈ રીતે ઓળખતા નહોતા. અમે ગયા વર્ષ એટલે કે જુલાઈ 2016માં અમે જ્યારે વેકેશન કરીને ઘરેથી રિટર્ન આવ્યા ત્યારે અમને પ્રિન્સિપાલે બોલાવીને કીધું કે તમારી હોસ્ટેલમાં કેન્ટીન શરૂ કરવામાં આવશે અને આ મહેન્દ્ર પરમાર છે એ મેસ ચલાવશે. તો અમે તો 2 વર્ષથી મેસ નથી એટલે ખુશ થયા કે ચાલો મેસ શરૂ થશે હોસ્ટેલમાં. એના પછી 10 દિવસ છે ને મેસ, પહેલી ઓગસ્ટથી લગભગ છે ને મેસ શરૂ થઈ. અને 10 દિવસ મહેન્દ્ર પરમારે જમવાનું સારું આપ્યું અને પછી એને ક્વોલિટી તદ્દન બગાડી જમવાની. અને ક્વોલિટી ખરાબ થઈ એની કમ્પ્લેન અમે પ્રિન્સિપાલને કરી. તો પ્રિન્સિપાલે અમને સામી ધમકી આપી કે તમારે ત્યાં જ જમવું જશે, નકર મધ્યાહ્ન ભોજનમાં તમારી કેન્ટીન આપી દેવામાં આવશે. એટલે અમે ત્યારે વિદ્યાર્થી ડરીને પછી ત્યાં જ જમતા અને જે લોકો બહાર જમતા એ બહાર વયા જતા. પછી છતાં પણ અમે બીજી વાર કમ્પ્લેન કરી તો ત્યારે પ્રિન્સિપાલે કીધું કે બીજો કોન્ટ્રાક્ટર લઈ આવું મેસમાં, પણ તમારે આખી હોસ્ટેલે ફરજિયાત ત્યાં મેસમાં જ જમવું જોશે. શું આ દેશમાં એવું કંઈ રૂલ છે કે ત્યાં બધા વિદ્યાર્થીઓ ફરજિયાત હોસ્ટેલની કેન્ટીનમાં જ જમવું? સાથે વિદ્યાર્થીઓએ એ બાબત પણ ઉલ્લેખ કરી છે કે આ જીઈસીના પ્રિન્સિપાલ જેએમ પટેલ પોતાના પુત્રને વીઆઈપી ટ્રીટમેન્ટ એવી આપે છે કે પ્રોફેસરને પોતાની ચેમ્બરમાં બોલાવી પોતાના પુત્રને કોચિંગ આપે છે અને સાથે પરીક્ષામાં પુત્રને પાણી પીવાના બહાને વારંવાર બહાર લઈ જાય અને ત્યાં મદદ પણ થતી હોઈ શકે તેવી કેટલીય બાબતોનો ઘટસ્ફોટ વિદ્યાર્થીઓએ કર્યો છે અને સાથે ભૂતકાળમાં પણ અન્યને કેવી રીતે પાસ કરાયા છે તે સાંભળો શું કહે છે વિદ્યાર્થીઓ. તેમજ 8મા સેમની 10 ગર્લ્સ અને બોયઝને પણ ફેલ કરવામાં આવેલા હતા, પણ પ્રેશર મીડિયાના પ્રેશરાઇઝ કરવાથી તેમને પછી વ્હાઇટનર મારી અને પાસ કરી દેવામાં આવેલા હતા તે પ્રોફેસરોએ. તો હોશિયાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયેલો જણાવવામાં આવે છે, તો આવું થોડું ને ચાલે એવું લાગે છે. હા લાગે છે. હા એવું સાંભળવામાં આવ્યું છે કે વિશેષ સુવિધાઓ મળે છે અલગથી રૂમ હોસ્ટેલમાં કહેશે તમને આગળ. ત્રીજો મુદ્દો પ્રિન્સિપાલના પરમ મિત્રો પ્રોફેસરની ધમકીઓથી પીડાતા વિદ્યાર્થીઓનો. જીઈસીના પ્રિન્સિપાલના મિત્ર પ્રોફેસર અઘારા, જેના વિશે વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓએ આચાર્યની સામે તેમને પડતી સમસ્યાના સવાલો ઉઠાવ્યા ત્યારે પ્રોફેસર અઘારા વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં ગયા અને ધમકાવ્યા કે મારા મિત્રો આર્મીમાં છે, કેટલાકને રાત્રે બોલાવીને માર મરાવીશ અને પરીક્ષામાં નાપાસ પણ કરીશ. આ પ્રોફેસર તરીકે તેમનું વલણ આટલું ક્રૂર હોવું તે આચાર્ય તરફથી મળતી છૂટ હોઈ શકે છે અને મોડી રાત સુધી કોલેજમાં બેસી ઇન્ટરનેટ અને વીજળી સરકારની વાપરીને મજા લે છે આચાર્ય અને તેના મિત્ર પ્રોફેસર અઘારા. સાચી, તદ્દન સાચી છે. અમને ઘણીવાર ધમકી પણ મળેલી છે કે તમારે ટિફિનને નહીં મંગાવવાના. અને બીજું એ કે અમને ઘણીવાર એમ પણ ધમકાવે છે કે અમારી પ્રિન્સિપાલે એને કીધેલું છે કે અમારી જીટીયુમાં 800 જણાની ટીમ છે, તમે એક્સટર્નલ એક્ઝામમાં ક્યારે ફેલ થશો ને તમને ખબર નહીં પડે, તમારું એન્જિનિયરિંગ પૂરું નહીં થવા દે. કેટલાક પ્રોફેસર છે એને એ પણ ધમકાવવામાં આવે છે. હા, એની સાથે એના મિત્ર અઘારા સર હોય છે. દર વખતે જ્યારે કેન્ટીનમાં આવે કે ગમે વિષય હોય, અઘારા સરને પ્રિન્સિપાલ બે સાથે જ હોય છે. અને અઘારા સરનું વર્તન એટલું ખરાબ છે કે એ હોસ્ટેલના વોર્ડને નથી ને અને રેક્ટરે નથી, પણ છતાં પણ એનાથી પણ ખરાબ વર્તન કરે છે અને હાલતા ધમકી આપે છે કે તમને મારશું, એ રીતનું વિદ્યાર્થી સાથે વર્તન કરે છે. આ ઉપરાંત વધુ એક પ્રોફેસરનું નામ ખુલ્યું છે
કલ્ચરલ વિભાગ સંભાળી રહેલા પ્રોફેસર, તેના વિશે વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે આ પ્રોફેસર વિદ્યાર્થીઓને કેટલાય મુદ્દે ધમકાવે છે. જો મીડિયાને જાણ કરશો, રાજકીય પક્ષોને જાણ કરશો તો તમારું કશું નહીં થાય, કારણ કે મેં તમામને ખરીદી લીધા છે, તેવું કહીને વિદ્યાર્થીઓને ધમકાવે છે અને વિદ્યાર્થીનું મનોબળ ભાંગે છે. આ કલ્ચરલ વિભાગ સંભાળી રહેલા પ્રોફેસર, કલ્ચરલ વિભાગ સંભાળી રહેલા આ પ્રોફેસરની બીજી છાપ જીએસસી કોલેજમાં રોમિયો પ્રોફેસર હોવાની ઉપસી આવી છે અને વિદ્યાર્થીઓએ તે બાબત જણાવી છે કે વિદ્યાર્થિનીઓની સામે ક્લાસમાં અભદ્ર અને દ્વિઅર્થી વાક્યો આ રોમિયો પ્રોફેસર બોલે છે. ગત વર્ષે જ 11 મહિલા પ્રોફેસરે આરોપ લગાવેલ કે આ વ્યક્તિ અભદ્ર શિષ્ટાચાર કરેલ છે, પરંતુ મગરના આંસુ વહાવી 1-2 મહિલા પ્રોફેસરની સહાનુભૂતિ મેળવી કેસ પતાવેલ છે. સાથે જ મીડિયાને હું ખરીદી લઈશ અને સરકારમાં મારા પોતાના ઘણા બેઠા છે અને રાજકીય રીતે હું આ બધું દબાવી દઈશ, તેમ આ રોમિયો પ્રોફેસર વિદ્યાર્થીઓને ધમકાવીને કહે છે. અમારા એક કલ્ચરલ કમિટીના જે પ્રોફેસર છે એ અમને ખુલ્લી ધમકી આપે છે કે મીડિયાવાળા જેટલા છે એ બધાને મેં ખરીદી લીધા છે અને હજી આ રાજકીય લોકો છે કે એની સાથે મારા બહુ સારા સંબંધ છે, એટલે મારું તમે કાંઈ બગાડી નહીં શકો, અને જે મારી સામે મારી વિરુદ્ધમાં જે કમ્પ્લેન કરે છે એને હું શોધી કાઢીશ, અને અમને ફેલ કરવાની પણ ઘણી ધમકી આપે છે. એટલે જો હવે ન્યાયતંત્રમાં કોઈ સારું એવું હોય તો અમને તરત ન્યાય આપવા વિનંતી આ પ્રોફેસર સામે. ભાવનગરની સરકારી ઇજનેર કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા વિટકોસ ન્યૂઝને અને ભાવનગરના બીજા પત્રકારોને જીઈસી કોલેજની ગંભીર સમસ્યાથી માહિતગાર કરાયા છે. તારીખ 20 એપ્રિલના રોજ ભાવનગર સરકારી ઇજનેર કોલેજની મુલાકાતે વિટકોસ ન્યૂઝની ટીમ સહિતના પત્રકારો આચાર્ય જયમ પટેલને મળવા ગયેલા ત્યારે તે હાજર ન હતા, પરંતુ ઇન્ચાર્જ આચાર્ય એજી કુંતે હાજર હતા. તેમની સાથે વાત કરતા તેઓ આ સમગ્ર ઘટનાથી અજાણ હોવાનું કહે છે, પરંતુ કંઈક ને કંઈક બન્યું છે તેવું તે સ્વીકારી રહ્યા છે. અને હોસ્ટેલ એડવાઇઝરી કમિટીમાં પણ હું એક સભ્ય તરીકે છું, એટલે આ ઇસ્યુ જ્યારે આવ્યો હતો ત્યારે મને એટલું થયેલ છે કે સાહેબે એક 3 અમારી મહિલા જે પ્રોફેસર છે એમની એક કમિટી નિમિત્તી, બરાબર છે, આના સિવાયનું આગળ મારી પાસે કોઈ જાણકારી નથી. કમિટી છોકરીઓની ફરિયાદમાં કંઈક તથ્ય છે એવું માની શકો ખરા? ફરિયાદ છે તો તથ્ય હોય તો બરાબર છે. અને બીજું તમે સમજો, આજે છોકરીએ અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે 100 છોકરીઓ રહે છે, 98 રહેતી હશે, એમાંથી 2 છોકરીઓએ ફરિયાદ કરી, એ વ્યક્તિને કોઈ સરકારી કે અમે એવું માનીએ કે સારો છે કે ખરાબ અમારે સર્ટિફિકેટ નથી આપવાનું, એ વ્યક્તિ સાથે એને ફરિયાદ કરી કે આ નથી બરાબર, બીજી મિનિટે એ વ્યક્તિ ત્યાં કોલેજમાં હોસ્ટેલમાં નહોતો, એ બહાર હતો. જીસી કોલેજના વિદ્યાર્થીઓ કેટલાય સમયથી અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને 1.5 માસ પહેલા મિનિસ્ટર કક્ષાએ શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરેલી અને ઉપરથી તપાસ અંગેનો રિપોર્ટ આવેલો, પરંતુ અહીંયા ભાવનગર જીઈસી કોલેજમાં કશું જ નથી બન્યું તેમ કહી અને વિદ્યાર્થીઓને લેટરમાં સહી કરાવી લેખિતમાં, અને તે અનુસંધાને જીઈસીના પ્રિન્સિપાલ પર તપાસ અંગેનો પત્ર આવેલો હોય ત્યારે તે બાબતે તે અજાણ હોવાનું કહે છે, જ્યારે વિટકોસ ન્યૂઝ દ્વારા તેને પૂછવામાં આવે છે. આ બાબતે પ્રિન્સિપાલને લેખિતમાં ફોટોકોપી દેખાડતા ગોળ ગોળ વાતો કરી અને ટાળી રહ્યા છે. 6-7 He has said that this is the complaint. So we call our committee, hostel advisory. What type of complaint, sir? Somebody is complaining that somebody is harassing. Okay. Hmm. A lady complained to the ward. Well, just that girls might have complained. Okay. So it was not on the, because I have not given the letter, but she said that it is fact. We feel like that, or I don't know. We do not have received any written complaint by a particular girl. Only oral. No, it is there, but it is simply copied. Later aave to, that I have handed over to our Western model, and one I have handed over to our student committee, came to me. But we couldn't find much more. It is just a mass view. We didn't get any written complaint from any girls. Warden has given given to me. She has not given any feedback to me.
only one day she came to us, immediately we took decision, we stop it, vacate it, and charge has been given to warden. Then afterwards, we have not received any, sir, what you can say, complaint from the girls. We are now harassed by somebody. જે સીએમ ઓફિસમાંથી લેટર આવ્યો હું કહું છું કે ઓર્ડરને અને કમિટીને ફોરવર્ડ કર્યો ઓર્ડરનું તો કેવું એવું છે તમને કોઈ એવા લેટર નથી નોટ સર્ટિફાઈડ દેટ ઇટ ઇઝ થયું છે એવું નથી કીધું પણ થઈ રહ્યું છે ફરિયાદ બાય એનીબડી એવું નથી ઘટના બની હશે ઇટ્સ ઓકે આપણે બની છે ધ્યાનીને આપણે બંધ કરી દીધું પોઝિટિવ ઇમેજ એટલે આપણે કોઈને પ્રોટેક્ટ તો કરવાનું એઝ યુ સે દિસ પોર્ટલ જસ્ટ લાઈક દેટ તો પાસવર્ડ ઇઝ વિથ ધ ફેકલ્ટી faculty might have not shared, but somebody might have grabbed. And then he might have played. I didn't get this information. This information I didn't receive. Sir, એવું કેમ થાય છે કે બધી જ ઇન્ફોર્મેશન અમારી પાસે હોય અને તમારી સુધી પહોંચતી નથી એટલે અમે આઈપીએલ આઈપી એડ્રેસ આઈ એકચ્યુઅલી માય ફોટોસ ઓફ ધેમ આઈ વોન્ટ ટુ નો ધીસ ઇઝ વાઈફાઈ as well as this one, LAN also. So, I was interested to know whether it is from Wi-Fi, whether it is from LAN, and which address is there. But somehow we are not able to find that address, or even IP address from production building, mechanical building. The main idea is the password is protected, definitely. Two password thi to ye open tha tu. No, password is compulsory. No. તો પાસવર્ડ કેવી રીતે તો વાઈફાઈ થી થાય ગમે તો પાસવર્ડ તો આ કે વાઈફાઈ થી તો પાસવર્ડ તો લીક નથી થતો પાસવર્ડ સપોઝ યુ સી આઈ હેવ અ પાસવર્ડ ભાવનગરની સરકારી ઇજનેર કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ કેટલી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે સતામણી અને માનસિક ત્રાસમાં જીવી રહ્યા છે શું તેમની સમસ્યાનો કોઈ ઉકેલ લાવી શકશે શું શિક્ષણ મંત્રી કોઈ પગલાં લેશે રાજકીય પક્ષ શું આમાં રસ દાખવશે કે પછી જીઈસી કોલેજની સમસ્યાઓ પર પડદો પાડી વિદ્યાર્થીઓના ભવિષ્યને મુરઝાવી દેવામાં આવશે આ છે ભાવનગરની સરકારી ઇજનેર કોલેજના વિદ્યાર્થીઓની વ્યથા ભાવનગર જીઈસી કોલેજના પ્રિન્સિપાલ રૂપરાષ્ટ્રની માફક પુત્ર પ્રેમમાં પોતાના બાળકના માર્ક 12 માર્ક હતા તેના 26 માર્ક પ્રોફેસરો ઉપર દબાણ લાવીને કરાયા તેની પ્રિન્ટ પણ અમારી પાસે છે ત્યારે ચોક્કસ કહેવું પડે કે અહીંયા કેટલાક વિદ્યાર્થીને અન્યાય કરવામાં આવી રહ્યો છે અને ગેરરીતિ કેટલી આચરવામાં આવી છે આ ઉપરાંત ભાવનગર ઇજનેરી કોલેજની ગર્લ્સની પણ કેટલીક ફરિયાદો છે તે પણ ફેરું સંકળવા પ્રયાસ થઈ રહ્યો છે હાલ જે ગોળા વિદ્યાર્થીઓ છે તેની આગળ ફરાને સહી લેવામાં આવે છે અને અહીંનો વહીવટ સારો છે તેવું દર્શાવવા માગી રહ્યા છે કેમેરામેન નાનું ચુડાસમા સાથે પ્રદીપ શુક્લા વિટકોસ ભાવનગર